गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण नौ विज्ञान में पांचमू प्रकरण सजीवना पायानो एकम हमणां पूर्ण कर्युं छे। हवे आ प्रकरणना बधा ज वीडियो एक वार व्यवस्थित जोई प्रकरणनी अंदर आपेला बधा प्रश्नों स्वाध्यायना प्रश्नों एक वार सोल्व करी देशो, टूंकमां आखू प्रकरण बराबर तैयार करी लेशो अने त्यारबाद आ मूल्यांकन कसोटी माटे तमारे बेसवानुं छे। हवे आ मूल्यांकन कसोटी 20 गुणनी छे, जेमां तमने 10 गुणनुं विभागेमां हेतुलक्षी पूछेलुं छे अने विभाग बी अने सीमां 2 अने 3 गुणना प्रश्नों पूछेला छे। हवे आ मूल्यांकन कसोटी माटे तमे बेसो एटले पूरी तैयारी साथे नोटपेन लई अने बेसवानुं छे। सौ प्रथम तो आ बोर्ड ऊपर जे मूल्यांकन कसोटी लखेली छे एनो एक वार सरस स्क्रीनशॉट लई लो, त्यारबाद ए स्क्रीनशॉट परथी बधा जवाबो व्यवस्थित कोई कागळमां लखी राखो अने त्यारबाद आपणे आज विडियोमां मूल्यांकन कसोटीनुं सोल्यूशन करीए छीए अने ए सोल्यूशनमां हूँ जे जवाबो तमने कहूँ ए तमे लखेला जवाबो साथे मेच करी अने पोतानी जाते ज मूल्यांकन करवानुं छे, पोतानी जाते ज ए कसोटी जोई अने तमने केटला गुण मळे छे ए तमारी जाते चेक करी लेवानुं छे। तो सौथी पहेला एक वार तमे स्क्रीनशॉट लई लो, त्यारबाद आपणे आ कसोटीनुं सोल्यूशन करीए। स्क्रीनशॉट लई लो, ચાલો જોવા વિદ્યાર્થી મિત્રો, હવે તમે મૂલ્યાંકન કસોટી લખી દીધી હશે। હવે આ મૂલ્યાંકન કસોટીનું સોલ્યુશન આપણે એકવાર કરી લઈએ। તો જુઓ, આ મૂલ્યાંકન કસોટીમાં સૌથી પહેલા વિભાગ એમાં 10 હેતુલક્ષી પ્રશ્નો છે, જેમાં જુદા જુદા પ્રકારનું હેતુલક્ષી છે। પહેલા 2 પ્રશ્નો વિકલ્પ પસંદ કરવાના છે, ત્યારબાદ ખાલી જગ્યાઓ પૂરવાની છે, ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા છે એ નક્કી કરવાનું છે, પછી જોડકો જોડવાના છે અને છેલ્લે મને ઓળખો એવા 2 પ્રશ્નો પૂછેલા છે। તો સૌથી પહેલા હેતુલક્ષીની વાત કરીએ। તો જુઓ, પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલો પ્રશ્ન, કઈ અંગિકા પ્રાણી કોષમાં જોવા મળતી નથી? તો તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિ બરાબર સમજ્યા હોય, એ આકૃતિ દોરતો શીખ્યા હોય તો તમને આવડી જશે કે પ્રાણી કોષમાં ના હોય એવી અંગિકા કઈ છે? તો એ છે હરિતકણ। બરાબર, પહેલામાં જવાબ આવશે હરિતકણ। બીજો પ્રશ્ન છે, પ્રોટોપ્લાઝમ શબ્દ સૌ પ્રથમ કોણે આપ્યો? તો પ્રોટોપ્લાઝમ શબ્દ ત્યારબાદ 2 ખાલી જગ્યાઓ છે, રિબોસોમ્સ ખાલી જગ્યાનું સંશ્લેષણ કરે છે। આપણે અંતઃકોષરસજાળની ટૂંક નોંધ ભણી ગયા, એમાં રિબોસોમ્સનું કાર્ય જોઈ ગયા છીએ। રિબોસોમ્સનું કાર્ય પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું છે, એટલે કે રિબોસોમ્સ કોનું સંશ્લેષણ કરશે? પ્રોટીનનું સંશ્લેષણ કરે છે। ત્યારબાદ કોષ દિવાલ ખાલી જગ્યા દ્રવ્યની બનેલી હોય છે, તો કોષ દિવાલ સેલ્યુલોઝ નામના દ્રવ્યની બનેલી હોય છે। પછી વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। ચલો, આદિ કોષ કેન્દ્રી કોષનું કદ 10-100 માઇક્રોમીટર જેટલું હોય છે, તો આ વિધાન ખોટું છે, કારણ કે આદિ કોષ કેન્દ્રી કોષનું કદ 1-10 માઇક્રોમીટર જેટલું હોય છે। બીજો વિધાન છે ક્રોમોપ્લાસ્ટ નામના રંજક કણો રંગહીન નથી। ક્રોમોપ્લાસ્ટ એટલે લીલા રંગ સિવાયના રંગીન કણો, જે રંગહીન નથી એવું કહ્યું છે, તો આ વિધાન રંગહીન નથી એનો મતલબ રંગીન છે એવું કહ્યું છે, તો સાચું છે વિધાન। સોરી, આ વિધાન કેવું થશે? સાચું, કારણ કે ક્રોમોપ્લાસ્ટ નામના રંજક કણો રંગીન નથી, એ કેવા છે? રંગીન છે, એટલે વિધાન થશે સાચું। ત્યારબાદ જોડકા જોડો
જોડકાઓમાં તમે જોઈ શકો છો કે વિભાગ એમો સ્ટ્રોમા અને રંગસૂત્ર અને આ કઈ અંગિકામાં આવેલા છે એ તમારે શોધવાનું છે. તો સ્ટ્રોમા શામાં જોવા મળશે? હરિતકણ નામના રંજક કણમાં સ્ટ્રોમા જોવા મળે છે. સ્ટ્રોમા એટલે હરિતકણની અંદર, રંજક કણની અંદર જે પટલીય વિસ્તાર હોય એ કોઈ દ્રવ્યમાં લટકતો હોય છે, અને એ દ્રવ્યને કે જેમાં પેલો પટલીય વિસ્તાર લટકતો જોવા મળે છે એ દ્રવ્યને સ્ટ્રોમા કહે છે. એટલે પહેલામાં આવશે રંજક કણો, પછી રંગસૂત્ર. તો રંગસૂત્ર જોવા મળશે કોષ કેન્દ્રમાં, એટલે આ રીતે જોડકો જોડી શકશો. ત્યારબાદ તમે જુઓ, મને ઓળખો, હું કોષમાં આવેલી આત્મઘાતી કોથળી છું. આત્મઘાતી કોથળી આપણે કોને કહીએ છીએ? લાઇસોઝોમને. તો એ અંગિકા થશે લાઇસોઝોમ. અને બીજો પ્રશ્ન છે, હું શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છું. બહુ સહેલો છે, શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોણ છે? કોષ છે. તો આ 10 હેતુલક્ષી પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. હવે વિભાગ બીમાં જુઓ. વિભાગ બીમાં તમને કહ્યું છે કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આપો, તો એ તમે લખ્યો હશે. ઘણા બધા મુદ્દા તમે એમાં લખી શકો છો. સાચા બે મુદ્દા લખેલા હોય, બે આ બાજુ બે આ બાજુ સાચા બે બે મુદ્દા લખ્યા હોય તો પૂરા 2 માર્ક મળશે તમને. પછી કણાભ સૂત્રને કોષનું ઉર્જાકર કહે છે. શા માટે? તો આપણે જાણીએ છીએ કે કણાભ સૂત્રમાં શક્તિ ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે. કણાભ સૂત્રની અંદર શક્તિ એટીપીના સ્વરૂપમાં ઉત્પન્ન થાય છે, અને માટે આપણે કણાભ સૂત્રને કોષનું ઉર્જાઘર કહીએ છીએ. ત્યારબાદ એના અથવામાં છે, હરિતકણને કોષનું રસોડું કહે છે. કારણ આપો. કારણ કે હરિતકણની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાક બનવાનું કાર્ય થાય છે, માટે હરિતકણને કોષનું રસોડું કહે છે. પછી વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો છે. એમાં કણાભ સૂત્ર વિશે સમજાવો, આખી ટૂંક નોટ લખવાની છે. એના અથવામાં કોષરસ પટલની ટૂંક નોંધ સમજાવો. તો આ બેમાંથી કોઈ એક ટૂંક નોંધ તમે સારી રીતે લખી હશે. વ્યવસ્થિત સારા જરૂરી એવા 6 મુદ્દા લખ્યા હોય તો પૂરા 3 માર્ક આપી દેવાના. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, લાક્ષણિક વનસ્પતિ કોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. વનસ્પતિ કોષની આકૃતિ દોરી, અને ખાસ માત્ર આકૃતિ દોરશો એટલું નહીં ચાલે, આકૃતિ દોર્યા પછી અંદર આવતી અંગિકાઓના અને કોષની મુખ્ય લાક્ષણિકતાઓ હોય એના નામ પણ આપવા પડશે. એટલે 6 સાચા નામ આપેલા હોય અને આકૃતિ વ્યવસ્થિત દોરી હોય તો પૂરા 3 ગુણ આપવા. તો આ રીતે મિત્રો, સહેલો અને નાનો પાઠ હતો. આ કસોટી આપ્યા પછી તમારી જાતનું સ્વમૂલ્યાંકન કરજો. જે જે મુદ્દાઓમાં માર્ક કપાયો હોય એ બધા મુદ્દા ફરી એકવાર વિડીયો જોઈ અને પુસ્તકમાંથી વ્યવસ્થિત તૈયાર કરી લેશો. હવે મિત્રો, આપણે નવા એક પાઠ સાથે નવા તાસમાં મળીશું.